દિલીપભાઈ જે હીલું હીલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે. એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ. એટલે ઉમેદવારનો રો પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે, એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગી હતી, અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા, પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય. હા, ઉમેદવારમાં પણ હું મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી. હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી, કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે. મેં મહેનત નથી કરી, મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ખેંચો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે. એટલા માટે કે આજે તમને કહું, ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં. સત્તા પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં, કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી, ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે, અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં, એ પણ એક સૂચક બાબત છે. 1.5 લાખ ઓછું મતદાન થયું, એનાથી ગેરફાયદો કે ફાયદો કાંઈ? ગેરફાયદો લીડમાં અમને ગેરફાયદો થાય, બાકી જીતીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ બે મત નથી, કોઈ બે મત નથી. ભારતીય જનતા પાર્ટીનો ભરતભાઈ સુતરિયા જીતવાનો જ છે, પણ જે માર્જિંગ હતું એ માર્જિંગ અમારું અત્યારે જે અમારો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ અમે નહીં પહોંચી શકીએ. સૌએ 2009, 2014, 2019 ના 3-3 વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો હતો, તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાવરકુંડલા તો મારું પોતી ગુજ, કે આજે 35-40 વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો, ત્યારે સાવરકુંડલાનો એક એક કાર્યકર્તા સાવરકુંડલા શહેર હોય સાવરકુંડલા ગ્રામ્ય હોય તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે, ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના 2 વાગે પણ તમારો ફોન હોય તમારું કામ હોય તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું. તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા, ગમે તેવું કામ હશે તો રાતના 2 વાગે પણ તમારું કામ થશે થશે થશે. અને બીજું
કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે, પણ ના છૂટકે મારે કહેવું પડે. કોઈ પણ કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો કરતા 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 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે. તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી નહીં, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી. ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખશો, આમ નહીં કરો તો આમ કરી નાખશો, આમ નહીં કરો તો તમને આમ કરશો, તમને પોલીસ. આ જિલ્લામાં પોલીસ છે ને, એની અમને ખબર છે કેટલી અને બધી અમારા તાકાત છે. એટલે પોલીસની ધમકી મહેરબાની કરી કોઈ કાર્યકર્તા નહીં આપવાની. અને કોઈ પણ કાર્યકર્તાને, આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી. એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં કેસ નાખેલો. અને આજે જે ગઈકાલે દિલીપભાઈનો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું હશે કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટ લઈ મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવો અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભૂંગળ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય, અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય, એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ. કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ, એમાં અમને વાંધો પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જૂનો કાર્યકર્તા છે, જે અરેઠમ કાર્યકર્તા છે, એને ક્યારેય અન્યાય ન થાય. કારણ કે આજે આપણી સત્તા છે, આપણી રૂલિંગ પાર્ટી છે, અને આપણે રૂલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે, છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી, એક પણ કાર્યકર્તા નથી, એક પણ નેતા નથી, એનું કોઈ નેટવર્ક નથી, એમની આગળ કોઈ સત્તા નથી, છતાં પણ આપણને હંફો આવે છે. તો એમની પાછળનું પણ કંઈક કારણ છે, એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને હંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ. તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે, અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કાર્ય કારણ છે કે મતદારોની નિરસ્તા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસ્તા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે, ત્યારે આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો, છતાં પણ આપણે 1.5 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા, 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2,01,000 જીત્યા હતા. તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા. તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે, એની પાછળનું પણ કંઈક કારણ છે. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, મને, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજો નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને, કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાપુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ લાકરાણી હતા, કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે, એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, એમાં મને કહેવામાં જરા પણ જતી શોભતી નથી. અને આવનારા સમયમાં
સમગ્ર જિલ્લાના કાર્યકર્તા નો અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલા થી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના છેલ્લા શ્વાસ સુધી એટલે કોઈ કાર્યકર્તા એ મૂંઝાવાનું નથી. હું તમારી સાથે છું અને રહેવાનો છું. આટલી જ વાત કરવી છે. અને દિલીપભાઈ સંઘાણી જે આજે ઇફકોના મોટામાં મોટી વિચરણી જે સંસ્થા છે એના ચેરમેન બન્યા છે એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન પદને આપણે આવકારીએ. આટલી જ વાત કરવી છે. અસ્તુ વંદે માતરમ.